नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। आज आप स्टैंडर्ड 8 इंग्लिश सेमेस्टर 2 एमा यूनिट नंबर 3 जोईशू। जे आप यूनिट नंबर 3 में पेज नंबर 39 जे दरेक विद्यार्थी मित्रों पोतानी स्वाध्याय पोथी में यूनिट नंबर 3 नी अंदर 39 नंबर नो पेज आप जोईशू। अगाउना पार्ट में आप 38 सुधी सॉल्यूशन मेरव्यू हतुं। आजे आप જોઈએ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન બોક્સ। ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈડિયા? તો એમાં આન્સર આવશે બી, કે જેમાં ટ્રીક લખેલું છે, તો અહીંયા આપણે ચોરસ બોક્સની અંદર લખીશું બી। સેકન્ડ ક્વેશ્ચન, ધ બોયઝ ફેલ્ટ, એમાં આન્સર આવશે રિલાઇવડ, રિલાઇવડ એટલે કે ઓપ્શન નંબર ડી, તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું ડી। ક્વેશ્ચન નંબર 3, ધ એલિફન્ટ થોટ ધેટ ધ બોયઝ હેડ એ ગન, એટલે કે ઓપ્શન સી જે રાઇટ આન્સર છે, તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું સી। ક્વેશ્ચન નંબર 4, ધ બોયઝ હેડ એ બ્લેન્ક એક્સપિરિયન્સ, એમાં આન્સર આવશે થ્રિલિંગ, એટલે કે એ, તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું એ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ। તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, અમિત લિવ્સ ઇન આસામ, તો અહીંયા આપણે આન્સર લખીશું ફોલ્સ। દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। ક્વેશ્ચન નંબર 2, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, જે ટ્રુ, આપણે લખીશું ટ્રુ। આસામ ગેટ્સ લેસ રેઇન, ફોલ્સ। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ધ સોઇલ ઇન આસામ ઇઝ અ ફર્ટાઇલ, તો અહીંયા આન્સર આવશે ટ્રુ। ક્વેશ્ચન નંબર 5, ગીર ફોરેસ્ટ ઇઝ અ ફેમસ ફોર લાયન્સ, જેમાં આન્સર આવશે ટ્રુ, તો આપણે લખીશું ટ્રુ। આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, જેમાં આન્સર આવશે ટ્રુ, તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં લખશે ટ્રુ। ક્વેશ્ચન નંબર 7, કાજીરંગા ઇઝ અ ફેમસ ફોર લાયન્સ, જે ફોલ્સ, તો આપણે લખીશું ફોલ્સ। અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તો એમાં આન્સર આવશે ટ્રુ। ક્વેશ્ચન નંબર 9, ધ એલિફન્ટ વોઝ એંગ્રી, જેમાં આન્સર આવશે ટ્રુ। ક્વેશ્ચન નંબર 10, ભૂપેન વોઝ નોટ અફ્રેડ ઓફ ધ એલિફન્ટ, જેમાં આન્સર આવશે ફોલ્સ। ક્વેશ્ચન નંબર 11, અમિત ટુક આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ, જેમાં આન્સર આવશે ફોલ્સ। ક્વેશ્ચન નંબર 12, ધ એલિફન્ટ રેન અવે, જેમાં આન્સર આવશે ટ્રુ। આપણે નેક્સ્ટ જોઈએ, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન્ડ, એટલે કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે જોઈએ। તો અહીંયા હુ સેડ એટલે કે કોણ કહે છે, હુ લિસન્ડ અને કોણ સાંભળે છે, તો જોઈએ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, તો અમિત બોલે છે અને ભૂપેનને કહે છે, એટલે કે અમિત કહે છે, હુ લિસન્ડ એટલે કે સાંભળે છે, એટલે કે ભૂપેન સાંભળે છે। ક્વેશ્ચન નંબર 2, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, તો હુ સેડમાં આપણે લખીશું ભૂપેન અને હુ લિસન્ડમાં લખીશું અમિત। ક્વેશ્ચન નંબર 3, વિલ વી સી એની એલિફન્ટ્સ, તો હુ સેડમાં લખીશું આપણે અમિત અને હુ લિસન્ડમાં લખીશું આપણે ભૂપેન। ક્વેશ્ચન નંબર 4, ઇટ્સ એન એલિફન્ટ, એમાં હુ સેડમાં લખીશું આપણે ભૂપેન અને હુ લિસન્ડમાં લખીશું આપણે અમિત। જોઈએ ટ્રીક ધ કરેક્ટ ઓપ્શન। અહીંયા ક્વેશ્ચન પ્રથમ આપેલ છે અને નીચે ત્રણ ઓપ્શન છે, એમાં આપણે ત્રણ ઓપ્શનની અંદર જે કૌંસ આપેલા છે એમાં જે રાઇટ હોય એ કૌંસની અંદર આપણે રાઇટની નિશાની કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખીને જવાબ
માં રાઈટ નિશાની કરવાની છે. અમિત લિવ્સ ઇન ગુજરાત, તો અહીંયા આપણે ગુજરાત છે ત્યાં કૌંસમાં આપણે ખરાની નિશાની કરીશું. જોઈએ પેજ નંબર 40 એટલે કે 40માં પેજ નંબર ઉપર સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 2. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, એમાં થર્ડ નંબરનો વિકલ્પ આવશે એ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ, તો આપણે થર્ડ નંબરના વિકલ્પમાં ખરાની નિશાની કરીશું. ક્વેશ્ચન નંબર 3, ધ સોઇલ ઇન આસામ ઇઝ અ ફર્ટાઇલ, તો આપણે ફર્ટાઇલ જે લખેલું છે તે આપણે ખરાની નિશાની કરીશું, જે ઓપ્શન આપણો રાઇટ છે. આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન, તો જ્યાં રેઇન લખેલું છે તે આપણે કૌંસની અંદર ખરાની નિશાની કરીશું. અહીંયા ખાલી જગ્યા ઇઝ અ ફેમસ ફોર લાયન્સ, તો ગીર, તો આપણે ગીર જે લખેલું છે ત્યાં ખરાની નિશાની કરીશું. ખાલી જગ્યા ઇઝ અ સેન્ચ્યુઅરી ઇન આસામ, તો કાજીરંગા, તો આપણે કાજીરંગા લખેલું છે તેને રાઇટ ગણીશું. ભૂપેન એન્ડ અમિત વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તો બ્રહ્મપુત્રા જે લખેલું છે તે આપણે ખરાની નિશાની કરીશું. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ ટ્રમ્પેટ, તો ટ્રમ્પેટ લખેલું છે તે આપણે રાઇટ ગણીશું. વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, તો અહીંયા ટ્રંક લખેલું છે એને આપણે ખરાની નિશાની કરીશું, જે રાઇટ આન્સર છે આપણો. ભૂપેન વોઝ અફ્રેડ, અફ્રેડ લખેલું છે તે આપણે રાઇટ કરીશું. અમિત વોઝ એન્જોઈંગ, તો એન્જોઈંગ લખેલું છે તેને આપણે રાઇટ ગણીશું. ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ એ પેપર બેગ, તો અહીંયા પેપર બેગ લખેલું છે તે રાઇટ છે. ક્વેશ્ચન નંબર 13, ધ એલિફન્ટ ડિસઅપિયરેડ ઇન ટુ ધ ફોરેસ્ટ, તો ત્યાં ધ એલિફન્ટ ને આપણે રાઇટ ગણીશું. ધ એલિફન્ટ થોટ ધેટ ધ બોયઝ હેડ એ ગન, તો અહીંયા એ ગન છે તેને આપણે રાઇટ ગણીશું. જોઈએ નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અહીંયા બ્રેકેટ્સની અંદર એટલે કે કૌંસની અંદર અનેક વર્ડ્સ આપેલા છે. સેડ, સરપ્રાઇઝડ, કોન્ફિડન્ટ, હેપ્પી, એંગ્રી, બોર્ડ, લોનલી, ગિલ્ટી, વાઇલ્ડ, થિક, અનેક વર્ડ્સ આપેલા છે કૌંસની અંદર, જે આપણે ખાલી જગ્યામાં એ વર્ડ્સમાંથી સાચો વર્ડ્સ પસંદ કરીને લખવાનો છે. તો ક્વેશ્ચન નંબર 1, સાગર સ્ટોડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, હી ઇઝ હેપ્પી, હવે કોઈ બી વ્યક્તિનો પ્રથમ નંબર આવે તો એ શું થાય ભાઈ, ખુશ થાય, તો આપણે ત્યાં લખીશું હેપ્પી. મિસ્ટર શાહ લિવ્સ અલોન, હી ઇઝ અ લોનલી, મિસ્ટર શાહ એકલા રહેતા હતા માટે એને આપણે ખાલી જગ્યામાં શું લખીશું, લોનલી, L O N E L Y. ક્વેશ્ચન નંબર 3, આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ, આઈ એમ સરપ્રાઇઝડ, જ્યારે બી આપણે સારા માર્ક્સ મેળવીએ ત્યારે શું થઈ જઈએ છીએ, આશ્ચર્યચકિત. આનંદ લાઈડ ટુ હિઝ મધર, હી ઇઝ અ ફિલિંગ ગિલ્ટી. ક્વેશ્ચન નંબર 5, મનો ઇઝ અ કોન્ફિડન્ટ દેટ હી વિલ વિન ધ રેસ. ક્વેશ્ચન નંબર 6, વી આર બોર્ડ ઓફ વોચિંગ કાર્ટૂન્સ. જોઈએ પેજ નંબર 41 સ્વાધ્યાય પોથીમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખશે 41 પેજ નંબર ઉપર ક્વેશ્ચન નંબર 7, આર દેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ, તો કૌંસ ખાલી જગ્યાની અંદર વાઇલ્ડ WILD દરેક વિદ્યાર્થી મિત્રો લખશે. અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ, હી ઇઝ સેડ, SAD લખશે ખાલી જગ્યાની અંદર. ધીસ ઇઝ અ થિક બુક, તો ખાલી જગ્યામાં જવાબ આવશે થિક. ક્વેશ્ચન નંબર 10, ધ ટીચર ઇઝ એંગ્રી વિથ ધ નોટી બોયઝ, તો ખાલી જગ્યામાં આવશે એંગ્રી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની ઓર હાઉ મચ, અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં હાઉ મેની અને હાઉ મચ દ્વારા આપણે ખાલી જગ્યાઓને પૂરી કરવાની છે. તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે હાઉ મેની પેન્સિલ ડુ યુ વોન્ટ. ક્વેશ્ચન નંબર 2 ની અંદર હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. ત્યારબાદ ત્રીજા નંબરની ખાલી જગ્યામાં હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન નંબર 4માં હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ કપ. ક્વેશ્ચન નંબર 5માં હાઉ મચ ઇઝ ધીસ પેકેટ ઓફ સ્વીટ્સ. ક્વેશ્ચન નંબર 6માં હાઉ મેની બલૂન્સ આર ધેર. ક્વેશ્ચન નંબર 7માં હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેન. ક્વેશ્ચન નંબર 8માં હાઉ મેની ડેઝ આર ધેર ઇન ધ ઇન અ વીક. ક્વેશ્ચન નંબર 9માં હાઉ મચ મની ડુ યુ વોન્ટ. ક્વેશ્ચન નંબર 10માં હાઉ મચ બટર ઇઝ ધેર ઇન ધ પેકેટ. નેક્સ્ટ જોઈએ આપણે, વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન, યુઝ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ્સ.
એટલે કે અહીંયા જે બી વાક્ય છે એ વાક્ય કઈ પરિસ્થિતિ દર્શાવે છે એ આપણે એને નીચે જણાવવાનું છે. તો એમાં બ્રેકેટની અંદર અનેક શબ્દો આપેલા છે, એ બ્રેકેટની અંદર જે શબ્દો છે એમાંથી કોઈ બી એક શબ્દ સિલેક્ટ કરીને દરેક વાક્યોને પૂર્ણ કરવાના છે. તો અહીંયા અનેક શબ્દો છે અને અનેક પ્રશ્નો છે, તો એ પ્રશ્નો સ્વરૂપે કઈ ફિલિંગ્સ દર્શાવે છે એ આધારે આપણે જવાબ લખવાના છે. ઓહ ગોડ, હાઉ બ્યુટિફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, બ્રેવો, અલાસ, ઓહ નો, આઉચ, વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, બેસ્ટ ઓફ લક, નાઇસ ટુ મીટ યુ. તો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ઓલ હેઝ કોટ અ થીપ, તો એમાં શું આવશે, બ્રેવો. ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન કરીશું. યુ હેવ ફોરગોટન ટુ ડુ યોર હોમવર્ક, ઓહ ગોડ, એટલે કે અહીંયા એક વિદ્યાર્થી હોમવર્ક લાવવાનું ભૂલી જાય છે ત્યારે શું કહેશે, ઓહ ભગવાન. યુ ફોલ ડાઉન વિચ પ્લેઇંગ એન્ડ હર્ટ યોર હેન્ડ, તો આઉચ, આઉચ લખીને, ઓ યુ સી એચ લખીને પછી ઉદ્ગાર ચિહ્ન કરીશું. અમૃતા ઇઝ ગોઈંગ ફોર એન એક્ઝામ, જ્યારે કોઈ બી વિદ્યાર્થી એક્ઝામ આપવા જઈ રહ્યો હોય ત્યારે આપણે એને શુભેચ્છા પાઠવવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરીએ છીએ, બેસ્ટ ઓફ લક અથવા ઓલ ધ બેસ્ટ. તો અહીંયા આપણે લખીશું બેસ્ટ ઓફ લક. યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, અહીંયા કોઈ બી વિદ્યાર્થી સ્પર્ધાની અંદર વિનર બને ત્યારે વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, કે ખબર નહીં કે તું કઈ રીતે વિનર બન્યો, હું માની શકતો નથી. પરંતુ વાસ્તવિકતાની અંદર જે વિનર બને છે ત્યારે આપણે એવો જ શબ્દ ઉચ્ચારીએ છીએ ઇંગ્લિશમાં, વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. તો અહીંયા વાવ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું અને ત્યારબાદ આઈ કાન્ટ બિલીવ ઇટ પછી બી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. યુ હિયર અબાઉટ યોર ફ્રેન્ડ્સ એક્સિડન્ટ, ઓહ નો, પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ બાય આઈ રન, અલાસ, પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. પેજ નંબર 42 ઉપર દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં લખશે. ક્વેશ્ચન નંબર 8, યુ આર વોચિંગ ધ સનરાઇઝ, હાઉ બ્યુટિફુલ, તો એમાં જવાબ આવશે હાઉ બ્યુટિફુલ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરના ક્વેશ્ચનની અંદર આન્સર લખશે હાઉ બ્યુટિફુલ. ક્વેશ્ચન નંબર 9, યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તો આન્સર આવશે નાઇસ ટુ મીટ યુ. તો દરેક વિદ્યાર્થી મિત્રો લખશે નાઇસ ટુ મીટ યુ. ક્વેશ્ચન નંબર 10, મધર હેઝ ગીવન યુ અ ફૂડ સજેશન, તો વોટ અ વન્ડરફુલ આઈડિયા, તો જવાબ આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા. રાઇટ ધ ફોલોઈંગ ડાયલોગ, એટલે કે અહીંયા સંવાદ આપેલો છે તો એ સંવાદને આપણે પૂરો કરવાનો છે. અનુજ ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, રાજ આસ્ક હિમ ટુ બ્રિંગ, આઈ ગેટ ટી ફોર હિમ. તો અહીંયા અનુજ જે માર્કેટની અંદર જાય છે ત્યારે રાજ એમને પૂછે છે કે શું તું 1 કિલો ચા મારી માટે લઈને આવીશ. ત્યારે રાજ સેડ, વેર આર યુ ગોઈંગ અનુજ, અનુજ તું ક્યાં જાય છે? ત્યારે અનુજ સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારે જાઉં છું. રાજ સેડ, વિલ યુ બ્રિંગ સમ ટી ફોર મી, શું થોડીક ચા તું મારી માટે લઈને આવીશ? અનુજ સેડ, વાય નોટ, હાઉ મચ, શા માટે ના લાવું, કેટલી લાવવાની છે? રાજ સેડ, 1 કિલોગ્રામ પ્લીઝ, 1 કિલોગ્રામ લાવજે. અનુજ સેડ, શ્યોર, સી યુ, હા લેતો આવીશ. જોઈએ નેક્સ્ટ ડાયલોગ. મીતા ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, ગીતા આસ્ક હર ટુ બ્રિંગ સમ વેજીટેબલ્સ, 500 ગ્રામ્સ બ્રિંજલ્સ એન્ડ 1 કિલોગ્રામ્સ પટેટોઝ. તો અહીંયા મીતા માર્કેટની અંદર જઈ રહી છે ત્યારે ગીતા પૂછે છે કે મારી માટે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી લઈને આવીશ, એ બી 500 ગ્રામ બ્રિંજલ્સ એટલે કે રીંગણ અને 1 કિલોગ્રામ પટેટોઝ એટલે કે બટાટા. તો જોઈએ આપણે ગીતા સેડ, હાય મીતા, વેર આર યુ ગોઈંગ, એટલે કે તું ક્યાં જાય છે મીતા? તો મીતા સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટની અંદર એટલે કે બજારમાં જઈ રહી છું. ગીતા સેડ, વિલ યુ બ્રિંગ સમ વેજીટેબલ્સ ફોર મી, શું તું મારી માટે શાકભાજી લઈને આવીશ? મીતા સેડ, યસ, વોટ ડુ યુ વોન્ટ, હા લઈને આવીશ, શું લાવવાનું છે? ગીતા સેડ, આઈ વોન્ટ 500 ગ્રામ બ્રિંજલ્સ એન્ડ 1 કિલોગ્રામ પટેટોઝ, એટલે કે 500 ગ્રામ રીંગણ અને 1 કિલોગ્રામ બટાટા. મીતા સેડ, શ્યોર, બાય, એટલે કે હા હું ચોક્કસ લઈને આવીશ. ડાયલોગ નંબર 3 એટલે કે 3 ડાયલોગ નંબર 3 જોઈએ. નેહા ઇઝ ટેકિંગ પાર્ટ ઇન એન ઇટિંગ કોમ્પિટિશન, સી ઇઝ ગોઈંગ ટુ ઇટ 12 ગુલાબજાંબુન્સ. અહીંયા ખાવાની સ્પર્ધા યોજાઈ રહી છે નેહા અને ભરત વચ્ચે. તો
એના વિશે ડાયલોગ એટલે કે સંવાદ આપેલો છે જે આપણે જોઈશું. ભરત સેડ, હાય નેહા, આર યુ રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? શું તું તૈયાર છે ખાવાની સ્પર્ધામાં ભાગ લેવા માટે? નેહા સેડ, યસ આઈ એમ, હા હું તૈયાર છું. ભરત સેડ, વોટ વિલ યુ ઇટ? શું તું શું ખાઈશ? નેહા સેડ, આઈ વિલ ઇટ ગુલાબજાંબુસ, હું ગુલાબજાંબુસ ખાઈશ. ભરત સેડ, હાઉ મેની ગુલાબજાંબુસ કેન યુ ઇટ? તું કેટલા ગુલાબજાંબુસ ખાઈશ? નેહા સેડ, 12, 12. ભરત સેડ, વોટ આર યુ શ્યોર? શું તું ચોક્કસ છે 12 ખાઈશ? નેહા સેડ, યસ આઈ એમ શ્યોર, હા હું શ્યોર છું. પેજ નંબર 43 ઉપર જોઈશું સ્વાધ્યાય પોથીમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખશે. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં 43 પેજ કાઢશે અને ત્યારબાદ 43 પેજ ઉપર જે સંવાદ આપેલો છે એ સંવાદને પૂરો કરવાનો છે, જે અહીંયા આપણે પૂરો કરીશું અને સાચા આન્સર લખીશું. અમિત ઇઝ અ ટેકિંગ પાર્ટ ઇન ધ ઇટિંગ કોમ્પિટિશન, હી ઇઝ ગોઈંગ ટુ ઇટ 10 મેંગોઝ. વિનીત સેડ, હાય અમિત, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? અમિત સેડ, આઈ એમ રેડી. વિનીત સેડ, વોટ વિલ યુ ઇટ? અમિત સેડ, આઈ વિલ ઇટ મેંગોઝ. વિનીત સેડ, હાઉ મેની મેંગોઝ કેન યુ ઇટ? અમિત સેડ, 10. વિનીત સેડ, આઈ કાન્ટ બિલીવ ઇટ, આર યુ કોન્ફિડન્ટ? અમિત સેડ, યસ આઈ એમ કોન્ફિડન્ટ. અહીંયા ડાયલોગ નંબર 5, મોના એન્ડ કેતન આર ઇન અ ગાર્મેન્ટ શોપ, કેતન હેઝ અ બોટ અ વાઇટ શર્ટ. એટલે કે મોના અને કેતન એક ગાર્મેન્ટ એટલે કે કપડાની દુકાનમાં જાય છે ત્યારે કેતન હેઝ અ બોટ અ વાઇટ શર્ટ એટલે કે કેતન વાઇટ શર્ટ ખરીદે છે. તો જોઈએ આપણે એ વિશેનો ડાયલોગ પૂરો કરવાનો છે. કેતન સેડ, મોના ધીસ ઇઝ અ ગુડ શોપ, એટલે કે કેતન કહે છે મોના આ ખૂબ સારી દુકાન છે. મોના સેડ, યસ કેતન, વિચ શર્ટ ડુ યુ લાઈક? તને આમાંથી કયો શર્ટ ગમે છે? કેતન સેડ, ધેટ વ્હાઇટ વન, એટલે કે આ સફેદ કલરનો જે શર્ટ છે એ મને ગમે છે. મોના, વાય, શા માટે તને સફેદ કલરનો જ શર્ટ ગમ્યો? કેતન સેડ, ઇટ ઇઝ માય ફેવરાઇટ કલર, એટલે કે તે મારો પ્રિય કલર છે. મોના સેડ, ગુડ ચોઇસ, એટલે કે તારી સારી પસંદગી છે. કેતન સેડ, થેન્ક યુ, આભાર. અહીંયા જોઈએ ડાયલોગ નંબર 6, સોનલ એન્ડ મોનલ આર ઇન ગાર્મેન્ટ શોપ, સોનલ બાયસ અ પંજાબી ડ્રેસ. અહીંયા સોનલ અને મોનલ એ બી કપડાની દુકાનમાં જાય છે ત્યારે સોનલ એક પંજાબી ડ્રેસ ખરીદે છે, એના વિશેનો ડાયલોગ અહીંયા પૂરો કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશે, સોનલ સેડ, મોનલ લોક, ધીસ ઇઝ અ બિગ શોપ, અહીંયા એક ખૂબ જ મોટી દુકાન છે કપડાની. તો મોનલ સેડ, યસ ડિયર, વિચ પંજાબી ડ્રેસ ડુ યુ લાઈક? તને કયો પંજાબી ડ્રેસ ગમે છે? સોનલ સેડ, ધેટ યલો વન, એટલે કે પીરા કલરનો જે છે એ. મોનલ સેડ, વાય, શા માટે? સોનલ સેડ, ઇટ હેઝ અ નાઇસ એમ્બ્રોઇડરી ઓન ઇટ, એટલે કે તેમાં સુંદર એમ્બ્રોઇડરી ભરતકામ કરેલું છે એટલા માટે મને પીળા કલરનો પંજાબી ડ્રેસ ગમે છે. મોનલ સેડ, યસ ઇટ્સ અ બ્યુટીફુલ, હા તે ખૂબ જ સુંદર છે. સોનલ સેડ, થેન્ક યુ, આભાર. ડાયલોગ નંબર 7 જોઈએ, દીપ ગોઝ ટુ અ ગ્રોસરી શોપ ટુ બાય 1 કિલોગ્રામ સુગર, એટલે કે અહીંયા દીપ એક કરિયાનાની દુકાનમાં જઈ રહ્યો છે ત્યારે 1 કિલોગ્રામ સુગર એટલે કે ખાંડ ખરીદે છે. દીપ સેડ, એક્સક્યુઝ મી, થોડી વાર ઉભા રહો. શોપકીપર સેડ, યસ સન, વોટ કેન આઈ ડુ ફોર યુ? તારે શું જોઈએ છે? દીપ સેડ, માય મધર વોન્ટ સમ સુગર, એટલે કે થોડીક ખાંડ જોઈએ છે. શોપકીપર સેડ, હાઉ મચ સુગર ડઝ યોર મધર વોન્ટ? કેટલી ખાંડ જોઈએ છે? દીપ સેડ, સી વોન્ટ્સ 1 કિલોગ્રામ સુગર, એટલે કે 1 કિલોગ્રામ જોઈએ છે. શોપકીપર, હિયર યુ આર, આ રહી. દીપ સેડ, થેન્ક યુ. પેજ નંબર 44 ઉપર સ્વાધ્યાય પોથીમાં જોઈશું ડાયલોગ નંબર 8, ઈશિતા ગોઝ ટુ અ સ્ટેશનરી શોપ ટુ બાય અ કંપાસ બોક્સ, એટલે ઈશિતા એક સ્ટેશનરી શોપમાં જાય છે ત્યારે કંપાસનું બોક્સ ખરીદે છે. તો ઈશિતા સેડ, એક્સક્યુઝ મી. શોપકીપર સેડ, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? ઈશિતા સેડ, આઈ વોન્ટ અ કંપાસ બોક્સ. શોપકીપર સેડ, વિચ કલર? ઈશિતા સેડ, અ રેડ વન પ્લીઝ, એટલે કે એક લાલ કલરનો કંપાસ જોઈએ છે. શોપકીપર સેડ, હિયર યુ આર, એટલે કે આ રહ્યો. ઈશિતા સેડ, થેન્ક યુ, તો આભાર, એવું લાસ્ટમાં ઈશિતા બોલે છે. અહીંયા રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આપણે અહીંયા પેસેજ એટલે કે પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ, પીપલ વર્શિપ કિંગ મહાબલી બીકોઝ હી વોઝ અ વેરી જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. પીપલ વેર હેપી, દે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ.
दे लुक अवे हिज किंगडम एंड रिमूव्ड हिम फ्रॉम देयर बट द किंग लव्ड हिज पीपल वेरी मच ही सेड टू द गॉड्स प्लीज अलाउ मी टू सी माय पीपल द गॉड्स ग्रांटेड हिज विश सो किंग महाबली विजिट्स हिज पीपल वंस इन अ ईयर पीपल सेलिब्रेट दिस विजिट एज ओसम क्वेश्चन नंबर वन जो ये व्हाट डिड द गॉड्स नॉट लाइक तो एम आंसर लखीशु द गॉड्स डिड नॉट लाइक दैट पीपल लव्ड किंग महाबली एंड वर्शिप्ड हिम लाइक गॉड जो ये नेक्स्ट क्वेश्चन व्हाट डिड द गॉड्स डू द गॉड्स टुक अवे द किंग्स किंगडम एंड रिमूव्ड हिम फ्रॉम देयर क्वेश्चन नंबर थ्री किंग महाबली वॉज एंड किंग महाबली वॉज जस्ट किंग एंड पॉपुलर किंग क्वेश्चन नंबर फोर विच वर्ड इन द पैसेज मीन्स अलाउड तो अहीं जवाब आवशे ग्रांटेड तो आपणे लखीशुं ग्रांटेड क्वेश्चन नंबर फाइव पीपल सेलिब्रेट द किंग्स विजिट एज ओनम तो अहीं आपणे जवाब लखीशुं खाली जग्याની અંદર ओनम जो ये नेक्स्ट पेरेग्राफ आपणे रीड करवानो छे त्यारबाद आपणे प्रश्नोना जवाब आपवाना छे द एलिफंट इज द लार्जेस्ट मेमनल ऑन द अर्थ आम तो मेमनल ने बदला शू आवे एनिमल आवे तो एनिमल ऑन द अर्थ हिज वेट इज अबाउट 4,989 किलोग्राम ही ईट्स ग्रास लीव्स फ्रूट्स एंड बार्क्स ही स्पेंड्स 16 आवर्स ए डे फॉर ईटिंग ही ईट्स 224 किलोग्राम ऑफ फूड पर डे द एडल्ट मेल इज कॉल्ड अ बल द एडल्ट फीमेल इज कॉल्ड अ काउ द बेबी एलिफंट इज कॉल्ड अ काफ हिज आईसाइट इज अ पुअर ही कैन स्मेल फ्रॉम 3 to 5 किलोमीटर अवे ही हैज द लार्जेस्ट ब्रेन इन द एनिमल किंगडम हिज अ साउंड इज अ रिफरेड टू पेज नंबर 45 ऊपर दरेक विद्यार्थी मित्रों पेरेग्राफ जोशे एज ग्रंट्स प्योर्स बिलोज विसल्स एंड ट्रम्पेटिंग हीज लाइफ स्पेन इज अप टू 70 ईयर्स द एलिफंट इज अ ट्रेनर इज कॉल्ड अ मेनाउट एलिफंट्स कैन हियर बाय फीलिंग द वाइब्रेशन इन द ग्राउंड विथ देर फीट क्वेश्चन नंबर फर्स्ट जोईशू 45 पेज ऊपर दरेक विद्यार्थी मित्रों स्वाध्याय पोथी में लखशे वॉट इज द एवरेज वेट ऑफ द एलिफंट तो एमां जवाब आवशे द एवरेज वेट ऑफ द एलिफंट इज 4,989 किलोग्राम्स हाउ मेनी अवर्स डज एन एलिफंट स्पेन्ड फॉर ईटिंग तो एमां आंसर आवशे एन एलिफंट स्पेन्ड्स 16 अवर्स अ डे फॉर ईटिंग क्वेश्चन नंबर थ्री हाउ मच फूड डज एन एलिफंट टेक इन अ डे तो आंसर आवशे एन एलिफंट टेक्स 224 किलोग्राम ऑफ फूड पर डे क्वेश्चन नंबर फोर व्हाट डज एन एलिफंट ईट एन एलिफंट ईट्स ग्रास लीव्स फ्रूट्स एंड बार्क्स क्वेश्चन नंबर फाइव व्हाट आर द यूनिक फैक्ट्स अबाउट एन एलिफंट हैज पुअर आईसाइट ही कैन स्मेल फ्रॉम 3 to 5 किलोमीटर अवे ही हैज द लार्जेस्ट ब्रेन इन द एनिमल किंगडम क्वेश्चन नंबर सिक्स हाउ मेनी ईयर्स कैन एन एलिफंट लीव एन एलिफंट लीव स्पेन इज अप टू 70 ईयर्स क्वेश्चन नंबर ग्रंट्स प्योर्स बिलोज विसल्स एंड ट्रम्पेटिंग डिस्क्राइब एन एलिफंट्स साउंड क्वेश्चन नंबर एट हु ट्रेन्स एन एलिफंट ए मेनाउट ट्रेन्स एन एलिफंट अहीं स्वाध्याय पोथीनी अंदर यूनिट नंबर थ्री पूरो थाई छे हवे आपणे नेक्स्ट लेक्चर नी अंदर यूनिट नंबर फोर जोईशु दरेक विद्यार्थी मित्रोए स्वाध्याय पोथी मां यूनिट नंबर वन यूनिट नंबर टू अने यूनिट नंबर थ्री मां संपूर्ण कार्य पूरु करेल होवू जोईए के जेमां वन टू अने थ्री त्रणे त्रण यूनिट मां स्वाध्याय पोथी मां दरेक विद्यार्थी मित्रोए लखेलू होवू जोईए